गुजरात में कोरोना केसना आंकड़ा आ गया है। आज राज्य में कोरोना वधु 10,019 केस नोंधाया है, एटले के राज्य में सतत कोरोना संक्रमण वधी रह्यु छे। रोजे रोज 1,000 થી 1,500 केस में वधारो नोंधाई रह्यो छे, त्यारे आजे राज्य में कोरोना वधु 10,019 केस नोंधाया छे। कोरोना ने मात आपीने कुल 4,831 दर्दीओ साजा थया छे, त्यारे कोरोना कारणे आजे राज्य में वधु 2 दर्दीना मृत्यु निपजा छे। राज्य में कोरोना केस 10,000 ने पार नोंधाई चुक्या छे, वधु 10,019 केस पॉजिटिव आव्या छे। कोरोना ने मात आपीने आजे कुल 4,831 दर्दी साजा पण थया छे, ज्यारे 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, રાજ્યમાં છેલ્લા 24 જ કલાકમાં કોરોનાના કેસ છે તે વધીને 10,019 સુધી પહોંચી ગયા છે, એટલે કે ચિંતાનો વિષય કહી શકાય। રાજ્યમાં કોરોનાથી વધુ 2 દર્દીના મોત પણ નિપજ્યા છે। ત્યારે કોરોનાને માત આપીને કુલ 4,831 દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। કોરોનાના કારણે રાજ્યમાં 2 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે। ગુજરાતમાં આજે 10,019 કેસ નોંધાયા છે। રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 55,798 સુધી પહોંચી ગઈ છે। રાજ્યમાં વધુ 2 દર્દીના કોરોનાના કારણે મોત નિપજ્યા છે। ગુજરાતમાં વધુ 4,831 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે અને તેમને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે, એટલે કે સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે। ઓમિક્રોનના કેસીસમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે, તે આંકડા જ કહી રહ્યા છે કે 10,000ને પાર કેસ નોંધાઈ ચૂક્યા છે છેલ્લા 24 કલાકમાં। રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 55,798 સુધી પહોંચી ગઈ છે। કોરોનાને માત આપીને લોકો સાજા પણ થઈ રહ્યા છે, પરંતુ તેની સામે આજે 2 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે। રાજ્યમાં આજે કોરોનાના વધુ 10,019 કેસ નોંધાયા છે। અમદાવાદ શહેરમાં 3,090 કોરોનાના કેસ નોંધાયા છે। અમદાવાદમાં સૌથી વધારે કેસ નોંધાયા છે, ત્યારે વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં 1,373 કેસ નોંધાયા છે। રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 55,000ને પાર પહોંચી ગઈ છે।